Kronikel Mas Agla Sastro Chapter Number 2 Mahiti Nu Nirupan Hove aapne aapne example joyelu tyar baad hove swadhyay 2.1 no daakho 4tha number ma hove tema tamne varg lambai temaj madhya kimat shodhvanu kidhu chhe nahi tamne varg ane aavruti aavruti etle f to ahi aapne varg lambai madhya kimat shodhvani chhe to aapne ahi madhya kimat no ek column aavshe तो मध्य कीमत को सूत्र कई होतो तो मध्य कीमत એટલે અધર સીમા પ્લસ ઉધ્વ સીમા ભાગ્યા 2 તો અહીંયા આપણે વર્ગ આપેલા છે 0 થી 99 100 થી 299 300 થી 499 તો અહીંયા આપણે મધ્ય કીમત શોધીએ તો અધર સીમા એટલે 0 सीमा आपके 99 तो 0 प्लस 99 भागिया 2 तो 99 भागिया 2 49.5 એ જ રીતે 100 અને 299 તો 100 प्लस 299 भागिया 2 તો 399 भागिया 2 199.5 એ જ રીતે 300 પ્લસ 499 ભાગ્યા 2 તો 799 ભાગ્યા 2 399.5 આગળ 500 અને 749 તો 500 પ્લસ 749 ભાગ્યા 2 તો 500 પ્લસ 749 भाग्या 2 624.5 ત્યાર બાદ 750 અને 899 તો 750 પ્લસ 899 ભાગ્યા 2 તો 750 પ્લસ 899 ભાગ્યા 2 824.5 અને લાસ્ટ 900 प्लस 999 भाग्या 2 तो 900 प्लस 999 भाग्या 2 949.5 तो આ રીતે આવશે મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ શોધવાની હોય તો વર્ગ લંબાઈનું સૂત્ર તો વર્ગ લંબાઈ બરાબર ઉધ્વ સીમા માઈનસ અધર સીમા વર્ગ લંબાઈ બરાબર ઉધ્વ સીમા માઈનસ અધર સીમા સૌથી પહેલા તો અહીંયા આપણે વર્ગ જોવાના 0 થી 99 100 થી 299 તો આ વર્ગો નિવારક છે કે અનિવારક તો આ વર્ગો આપણને અનિવારક આપેલા છે કઈ રીતે ખ્યાલ આવે કે પ્રથમ વર્ગની જે આ ઉધ્વ સીમા અને એના પછીના વર્ગની અધર સીમા બંને વચ્ચે તફાવત છે સરખા છે નહીં એટલા માટે આપણે આ કેવો વર્ગો છે અનિવારક વર્ગો તો સૌપ્રથમ તેને કેવા કરવા પડે નિવારક વર્ગો હવે અહીંયા 0 થી 99 અને 100 થી 299 તો પ્રથમ વર્ગની ઉધ્વ સીમા અને બીજા વર્ગની અધર સીમા બંને વચ્ચે ડિફરન્સ કેટલો છે એકનો ડિફરન્સ હવે આ એકનો ડિફરન્સ તો અધર સીમા અને ઉધ્વ સીમામાં આપણે વેચીએ તો ભાગ્યા 2 એટલે કે 0.5 હવે આ 0.5 અધર સીમામાં અને ઉધ્વ સીમામાં પ્લસ માઈનસ થાય તો જ્યારે અનિવારક વર્ગનું નિવારક નો આપણે ટ્રાન્સફર કરીએ ત્યારે આ 0.5 છે એ અધર સીમામાં માઈનસ થાય અને ઉધ્વ સીમામાં પ્લસ થાય એટલે આપણે 0.5 અધર સીમામાં માઈનસ કરવાના અને ઉધ્વ સીમામાં પ્લસ કરવાના તો આપણે નિવારક વર્ગ મળે તો એ 0 છે તો 0 માં તમે 0 માંથી તમે 0.5 માઈનસ કરો તો કેટલા આવે 0 માંથી 0.5 આપણે માઈનસ કરીએ તો માઈનસ 0.5 થાય અને 99 માં તમે 0.5 એડ કરો તો કેટલા આવશે 99.5 અને ત્યારબાદ 100 છે 100 માંથી તમે 0.5 માઈનસ કરો તો 99.5
અને 299 છે તો 299 માં તમે 0.5 પ્લસ કરો તો 299.5 હવે જુઓ પ્રથમ વર્ગની ઉદ્ધ્વસીમા અને બીજા વર્ગની અધસીમા બંને કેવા થઈ ગયા સરખા સરખા થાય એટલે કેવો વર્ગ ઓછી જાય નિવારક વર્ગ તો આના ઉપરથી આપણે વર્ગ લંબાઈ શોધવાની છે निवारक